સુરત શહેરના પૂણા વિસ્તારમાં હત્યાની ઘટના બની। પૂણા સીતારામ સોસાયટી બહાર એક યુવકને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી। ચાર જેટલા ઇસમોએ ભેગા મળીને અજાણ્યા ઇસમને ઢોર માર માર્યો હતો। ચોર સમજી લાકડાના ફટકા વડે માર મારી હત્યા નિપજાવી હતી। અજાણ્યા યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। પૂણા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડ્યા। પૂણા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 તારીખનો બનાવ છે। 21 તારીખની વહેલી સવારે પૂણા પોલીસ સ્ટેશનમાં એવી માહિતી મળી કે કોઈક અજાણ્યો માણસ છે, અજાણ્યો પુરુષ છે, જેની ઉંમર આશરે 35 થી 40 વર્ષની છે, એની લાશ પડી છે બ્રિજ નીચે। પૂણા પોલીસ સ્ટેશનની રચના સોસાયટી છે, રચના સર્કલ છે, એની બાજુમાં સીતારામ સોસાયટી છે, એના ગેટ પાસે, એના ગેટની સામે જે ફૂટપાથ હતી એની પર આ લાશ પડી હતી। તો જ્યારે શરૂઆતમાં પોલીસ ત્યાં પહોંચી, પોલીસે જોયું કે એ જે મરણ જનાર છે એ અજાણ્યા પુરુષને શરીર ઉપર ઈજાના નિશાન છે, એટલે એમને પંચનામું કરી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી। તો પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યો કે લાશને, મતલબ એ જે મરણ જનાર પુરુષ છે, એને કોઈએ માર માર્યો છે અને એ મારના કારણે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે। તો જેના કારણે પીઆઈએ પછી એ જે લાશ હતી, એ જે જગ્યાએથી મળી હતી લાશ, એ જગ્યાની તપાસ કરી, આજુબાજુના સીસીટીવી ફૂટેજને ચેક કર્યા અને એના આધારે એમણે ચાર શકમંદોને દેખ્યા છે કે ચાર શકમંદો એ અજાણ્યા વ્યક્તિને લાશ, જે અજાણી વ્યક્તિ હતી જેની લાશ મળી છે, એને માર મારી રહ્યા હતા। આ બનાવ રાતનો 2:30 થી 2:14 થી 2:35 સુધીનો છે અને એ સમય દરમિયાનમાં ચાર જણાએ એને, એ માણસને લાકડાનો ફટકો, ધોકો, પછી લોખંડનો સળિયો અને એક લાકડાની પટ્ટી, એનાથી માર મારતા હતા અને ચાર જણાના માર મારવાના કારણે વ્યક્તિનું મરણ ગયું છે। હવે જ્યારે એ વ્યક્તિઓને, એ ચારે ચાર વ્યક્તિઓને પકડી લીધા છે, એમને અટક કરી લીધા છે અને આગળની તપાસ ચાલુ છે। એનું કારણ એ છે કે જ્યારે આ રાતનો સમય હતો ત્યારે આ માણસ જે છે એ શરૂઆતમાં એણે જઈને કોઈનો દરવાજો ખખડાયો, એ અસ્થિર મગજનો કે એવો લાગતો હતો, જેને ભૂખ લાગી હશે તો એણે દરવાજો ખખડાયો। તો પહેલા વખત જે દરવાજો ખખડાયો રાતના 1 થી 1:30 વાગ્યા સુધીમાં એ જ સોસાયટીની એક આગલી ગલીમાં, તો આગલી ગલીમાં જે ભાઈ હતા જેમને નીચે કરિયાણાની દુકાન છે અને ઉપર એમનું ઘર છે, તો એ એમને પાછો મૂક્યા બ્રિજ નીચે ને મૂક્યા, અને કલાક પછી આ મરણ જનાને પાછી ભૂખ લાગી હશે તો એ બીજી ગલીમાં જઈ અને એને દરવાજો ખખડાયો અને કંઈક ખાવાનું માગ્યું હશે ને, પણ જે ઘરના માલિક જે ભાડવાત હતા એમને લાગ્યું કે આ ચોર છે અને ચોરી કરવા આવ્યો છે, એટલે પછી એમણે પોતાના મકાન માલિકના પણ મકાન માલિકને ફોન કર્યો, એટલે મકાન માલિકના 2 દીકરાઓ પણ આવી ગયા અને પછી એ લોકો ચોર સમજીને એને માર્યો અને મારીને પછી બ્રિજ નીચે મૂકી આવ્યા।